हेलो विद्यार्थी मित्रों, मारू नाम सौरभ गोयल छे અને આપણે જોઈ રહ્યા હતા બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ. પ્રાજ મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું ઓવરવ્યુ ઓફ સિલેબસ, ઓવરવ્યુ ઓફ સિલેબસ બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ. હવે આપણે બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ ચાલુ કરતા પહેલા તો સમજવું પડે સિવિલ એન્જિનિયરિંગ શું છે, એની અંદર શું શું થાય છે, શું એનો સબ ડિસિપ્લિન છે, શું એનો સ્કોપ છે, તો એ બધું સમજીએ પછી આપણે ચાલુ કરીશું મિત્રો સિલેબસ આગળ વધારીશું. કેમ કે મારું માનવાનું છે કોઈ પણ સબ્જેક્ટ તમે ચાલુ કરો, તમે ભણો તો એના વિશે થોડું નોલેજ હોવી જોઈએ, હિસ્ટ્રી વિશે નોલેજ હોવી જોઈએ, શું છે વસ્તુ એ ખબર હોવી જોઈએ, પછી તમે આગળ પણ ચાલુ કરો તો તમને ડિટેલમાં એને સમજવા માટે તકલીફ ના પડે. મિત્રો તો આપણે ચાલુ કરીએ, શું છે હું તમને બતાવું જઈ રહ્યો છું. ઇન્ટ્રોડક્શન ટુ સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ ઇન્ટ્રોડક્શન. શું છે સિવિલ એન્જિનિયરિંગ? ઇટ ડીલ્સ વિથ design construction, design deals with design construction and maintenance. sara jode deal kare chhe design construction and maintenance jode of the physical and naturally built environment including works like road, bridge, canal, dam, building etc. so kya maange the pehle line jo આ ડીલ કરે છે એનું ડિઝાઇન કન્સ્ટ્રક્શન મેન્ટેનન્સ ઓફ રોડ, ડેમ, કેનાલ, બિલ્ડિંગ એટસેટરા. એની જોડે ડિઝાઇન ની સાથે ડિઝાઇન પછી એનું કન્સ્ટ્રક્શન અને એનું મેન્ટેનન્સ થ્રુ આઉટ જે કામ જે કરે છે એ કામ કરે છે સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયર રાજ મિત્રો, સિવિલ એન્જિનિયરિંગ ઇઝ ધી ઓલ્ડેસ્ટ એન્જિનિયરિંગ, જૂનામાં જૂની એન્જિનિયરિંગ છે. ડિસિપ્લિન આફ્ટર મિલિટરી એન્જિનિયરિંગ. તમને ખબર છે મિત્રો કે પહેલાના જમાનામાં રાજા મહારાજાના જમાનામાં મિલિટરી એક અલગ એક પાર્ટ હતું, તો મિલિટરી પછી જે કોઈ એન્જિનિયરિંગ હોય જૂનામાં તો એ સિવિલ એન્જિનિયરિંગ છે. રાજેન્દ્ર, કન્સ્ટ્રક્શન ઓફ ડેમ, પાવર સ્ટેશન, કન્સ્ટ્રક્ટ સિવિલ એન્જિનિયર કન્સ્ટ્રક્શન ઓફ ડેમ કન્સ્ટ્રક્શન કરે છે, પાવર સ્ટેશન જ્યાંથી આપણને વીજળી મળે છે એ પણ એમાં પણ યોગદાન સિવિલ એન્જિનિયરનું હોય છે. તો વોટર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તમે જાણતા હશો મિત્રો જે આપણે જે પાણી પીએ છે એ રિવરમાંથી આવતું હોય છે, તો રિવરનું પાણી ડાયરેક્ટ પીવાયું નથી હોતું, તો એનું ટ્રીટમેન્ટ થાય છે, એને કહેવાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું ડિઝાઇન, એનું કન્સ્ટ્રક્શન, એનું મેન્ટેનન્સ બધું સિવિલ એન્જિનિયર કરે છે મિત્રો. અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે આપણું ઘરનું વેસ્ટ વોટર હોય છે જે ડ્રેનેજમાંથી પાણી જાય છે, તો એ પાણીને ફિલ્ટર કરીને એનું શુદ્ધિકરણ કરીને પછી એ વોટર રો વોટરને રિવરની અંદર છોડવામાં આવે છે. તે આખી પ્રોસેસ એક પ્લાન્ટ, એક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થ્રુ થતી હોય છે મિત્રો. તે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ડિઝાઇન કરે છે, એનું કન્સ્ટ્રક્શન કરે છે, એનું મેન્ટેનન્સ કરે છે, એક સિવિલ એન્જિનિયર જ કરે છે. પાથ એન્ડ રોડ્સ, જેમ તમે અત્યારે સાંભળ્યું હશે મિત્રો, એક્સપ્રેસ હાઈવે દિલ્હીથી મુંબઈનો એક્સપ્રેસ હાઈવે બનવા જઈ રહ્યું છે, પોસિબલ જ નથી એ, કા તો ડિઝાઇનિંગ હોય, પ્લાનિંગ હોય કે મેનેજિંગ હોય. રાજ મિત્રો, એના એટલા માટે જ એવું કહેવાય છે કે આફ્ટર ગોડ, એના માટે જ એટલું કહેવાય છે કે આફ્ટર ગોડ ધી નેક્સ્ટ ક્રિએટર, આફ્ટર ગોડ ધી ને આફ્ટર ગોડ ધી નેક્સ્ટ ક્રિએટર ઇન ધી વર્લ્ડ ઇઝ સિવિલ એન્જિનિયર. ભગવાન પછી કોઈ પણ ક્રિએટ કરીએ કે કોઈ પણ વસ્તુ બનાવી હશે તો એ સિવિલ એન્જિનિયર છે. એવું કહેવામાં આવે છે મિત્રો કે વિશ્વકર્મા જે આપણે દેવ હતા એ પહેલા સિવિલ એન્જિનિયર છે. રાજ મિત્રો, તો આ તો શોર્ટ ડિસ્ક્રિપ્શન, શોર્ટ આપણે શોર્ટમાં જોયું શું છે સિવિલ એન્જિનિયર. હવે જોઈએ એનું સબ ડિસિપ્લિન શું છે. સિવિલ એન્જિનિયરિંગ તો એક એન્જિનિયરિંગ છે મિત્રો, એની અંદર શું શું ડિસિપ્લિન હોય છે એ જોઈએ. તો સબ ડિસિપ્લિનમાં પહેલું છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. રાજ મિત્રો, તો મેં જેમ તમને કીધું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ બધું એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એન્જિનિયર થ્રુ થાય છે. બીજું એર પોલ્યુશન છે, એ બધું લગતું જે પણ એન્જિનિયરિંગ નું એક પાર્ટ છે એ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ માં આવે છે.
geotechnical engineering. कोई पण स्ट्रक्चर बने में तो तमारो बिल्डिंग होए डैम होए रोड होए केनाल होए कोई पण स्ट्रक्चर बने एना माटे सोइल नु इन्वेस्टिगेशन करू पड़े थे सोइल नु इन्वेस्टिगेशन माटे जे इंजीनियरिंग यूज यूज में आवे छे एने केरा जियोटेक्निकल इंजीनियरिंग एना पछी स्ट्रक्चर इंजीनियरिंग स्ट्रक्चर इंजीनियरिंग तो जेटला पण स्ट्रक्चर आपण बने छे जे हूं कहू तो बिल्डिंग छे हाई राइज बिल्डिंग छे मोटा मोटा टावर हो चुके हैं एक बार तो हम डिजाइनिंग आप रेलवे चे रेलवे में शेड रेलवे में प्लेटफॉर्म ब्रिज रेलवे ब्रिज हाईवे ब्रिज तो आप बार तो हम डिजाइनिंग जे का जे इंजीनियरिंग में आवे चे ये सिविल इंजीनियरिंग में पार्ट चे है क्यों नहीं स्ट्रक्चर इंजीनियरिंग तो आपको सिविल इंजीनियरिंग पार्ट चे मित्रों एना पछी आवे ट्रांसपोर्टेशन इंजीनियरिंग जेम तुमने खबर हे मित्रों ट्रांसपोर्टेशन में चार पार्ट आवे छे एक वाटरवे छे वाटर थ्रू जे ट्रांसपोर्ट थाय एने वाटरवे कहेवाय छे हाईवे थ्रू ट्रांसपोर्ट थाय एने हाईवे कहेवाय मित्रो बाय प्लेन थाय एने एरवे कहेवाय अने रेल थ्रू थाय तो एने रेलवे कहेवाय बराबर मित्रो तो चार आपणा जे छे तो ट्रांसपोर्ट इंजीनियरिंग चार आवे प्लस डॉक्स अने हार्बर ब्रिज इंजीनियरिंग ए बधुं पण ट्रांसपोर्टेशन इंजीनियरिंग नो पार्ट छे मित्रो તો આ બધું સિવિલ એન્જિનિયરિંગ માં આવે છે એના પછી છે વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ વોટર રિસોર્સિસ વોટર પર ઇસ કોર્પોરેટ છે વોટર ને લગતા પાણી ને લગતા જે પણ એન્જિનિયરિંગ થાય એ વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ માં થાય તો શું થશે એની અંદર તો જે આપણો રેનફોલ છે રેન રેન નું ડેટા કલેક્ટ કરવામાં આવે કેટલા વર્ષે કઈ જગ્યાએ કેટલું રેનફોલ થાય છે એ એમએમ માં મેજર કરવામાં આવે છે મિત્રો એના પછી ડેમ ડેમ જે આપણે બનાવીએ ડેમ કેનાલ જે પાણીને લગતા સ્ટ્રક્ચરો છે એની ડિઝાઇનિંગ એની એનું કેપેસિટી કેટલી કેપેસિટી જે કેચમેન્ટ એરિયા એ બધું તમારો વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગમાં આવે છે મિત્રો એના પછી મટીરીયલ એન્જિનિયરિંગ મટીરીયલ એન્જિનિયરિંગ મિત્રો તમને ખબર ખબર હશે કે કોઈ પણ ઘર આપણે બનાવીએ તો એની અંદર સિમેન્ટ આપણે ઈંટો કોન્ક્રીટ પછી સ્ટીલ वुड एल्युमिनियम फेरस नॉन फेरस में ये बता मटेरियल आता हो चाहिए प्लस जैसे कोई पर आपने हैवी कंस्ट्रक्शन करी है लाइक आपने हाईवे नो करी है कोई पर स्ट्रक्चर नो करी है तो ऐसा मटेरियल डिजाइनिंग करो पड़े मटेरियल नो कितना काया मटेरियल नो कितना प्रोपोर्शन में तुम्हारे ये रखो जी ऐसा मटेरियल डिजाइनिंग हो चाहिए एक मटेरियल इंजीनियरिंग मटेरियल इंजीनियरिंग में थाय छे ने हम डिटेल में मटेरियल से बोलवा आ छे तो ये छे मटेरियल इंजीनियरिंग એના પછી સર્વે જો મિત્રો તમે હું કહું તો સર્વે શું છે એ હાર્ટ છે સિવિલ એન્જિનિયર સર્વે મતલબ સિવિલ એન્જિનિયર અધૂરું એટલું તમે કહી શકો પછી જે કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે તમારું બીજા બધા કન્સ્ટ્રક્શન હાઈવે કન્સ્ટ્રક્શન રેલવે કન્સ્ટ્રક્શન છે તો આ બધા કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ માં આવે છે જનરલી કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કે જે એક્ઝિક્યુશન હતું જેટલું પણ આપણે કન્સ્ટ્રક્શન આવે છે કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ માં આવે છે મ્યુનિસિપલ અર્બન એન્જિનિયર મ્યુનિસિપલ અર્બન એન્જિનિયર શું થાય કોઈ પણ આપણે ગામડાને ડેવલપ કરવું હોય જે મ્યુનિસિપલ ઓથોરિટી છે એની અંદર જે નાના નાના ટીપી સ્કીમ પડે છે મિત્રો તો એ બધામાં મ્યુનિસિપલ અર્બન એન્જિનિયરિંગ આવે છે ચાલો મિત્રો આના પછી આપણે જોઈએ સ્કોપ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ચાલુ કરીએ આપણે સ્કોપ ઓફ ડિફરન્ટ ફિલ્ડ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ શું છે કઈ કઈ ફિલ્ડ આવે છે સિવિલ એન્જિનિયરિંગમાં એનો સ્કોપ શું છે તો એના વિશે આપણે જોઈએ પહેલું છે સર્વેઇંગ જેમ મિત્રો તમને મેં કીધું સર્વેઇંગ સિવિલ એન્જિનિયરનો ભાગ છે વિધાઉટ સર્વેઇંગ કંઈ પણ પોસિબલ નથી તો સર્વેઇંગ એના પછી જે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેટલો પણ કન્સ્ટ્રક્શન થાય છે એ બધા થાય છે મિત્રો કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં તમે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આવી જશે પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અલગ અલગ એનામાં પાર્ટ આવે છે બ્રિક મેસનરી સ્ટોન મેસનરી તે બધું તો આપણે ડિટેલમાં નથી ભણાવો મિત્રો પણ ઉપર છેલ્લું તમને નોલેજ આપવામાં આવે આપણો ટ્રાય કરું છું મિત્રો એના પછી ફ્લુઇડ મિકેનિક્સ જે છે મિત્રો ફ્લુઇડ મિકેનિક્સ જે મિકેનિકલ એન્જિનિયરના સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એમને ખબર એમને ત્રીજા કે ચોથા સેમિસ્ટરમાં આવતું હોય છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ મશીનરીઝ બરાબર છે મિત્રો જનરલી આવું ટોપિક હોય છે સબ્જેક્ટનું તો બંનો સેમ જ છે સિવિલમાં પણ આવવાનું છે સિવિલમાં ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ આવે છે એ લોકો મશીનરી આવે એટલું ડિફરન્સ છે મિત્રો એના પછી ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ જેમ મેં તમને કીધું ચાર પ્રકારના ટ્રાન્સપોર્ટ હોય છે વોટરવે રેલવે હાઈવે
एंड एयरवे चार प्रकार ना ये हो चें पची जब वाटर रिसोर्स एंड इरिगेशन इंजन वाटर रिसोर्स इसे हमें कितने मित्रों पानी के लगते जेब पर इंजन हुए जेम कैनाल चें डैम चें अपना हाइड्रोलॉजी में लगते जेब ये बात उसे प्लस इरिगेशन इंजन इरिगेशन नो अर्थ है मित्रों जे खेती ने खेती माटे जे पानी अपनी जी प्रोसेस से ये आपको इरिगेशन इंजीनियरिंग में आवे छे बराबर मित्रों पछी प्रोजेक्ट मैनेजमेंट कोई पण प्रोजेक्ट ने मैनेज करवा माटे कया कया टूल्स होय छे जेम सीपीएम छे पॉड छे ये बधा टूल्स आवे छे सीपीएम नो फोर क्रिटिकल पाथ मेथड छे पॉड नो बीजो ये छे तो ये जनरली सीपीएम यूज થતી હોય છે આમાં પ્રોજેક્ટ માં તો એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એનું છે પછી જે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ જેમ મેં તમને કીધું કોઈ પણ સ્ટ્રક્ચર ને ડિઝાઇન કરવા માટે એ સ્ટ્રક્ચર સસ્ટેન થશે એની લાઈફ ડ્યુરેબલ રહેશે એ લોડ કે કેરી કરી શકશે કે નહીં કરે એ બધું પાર્ટ એ બધું કામ જે છે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ નું છે એના પછી જીઓટેકનિકલ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ જીઓટેકનિકલ વિશે મેં તમને કીધું કોઈ પણ તમે ફાઉન્ડેશન કોઈ પણ સ્ટ્રક્ચર બનાવો તો એને સોઇલ ની કેપેસિટી કેટલી છે સોઇલ બેરિંગ કેપેસિટી સોઇલ ની સહન કરવાની શક્તિ એને કહેવાય સોઇલ બેરિંગ કેપેસિટી તમે કેટલું લોડ અને આપશો તો એ સહન કરી શકશે તો એ બધું જે સ્ટડી કરવામાં આવે છે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ થ્રુ કરવામાં આવે છે ફાઉન્ડેશન એન્જિનિયરિંગ કયા કયા ફાઉન્ડેશન એ સોઇલ પર સસ્ટેન કરી શકશે કેટલી હાઈટ જશે ફાઉન્ડેશન ની કેટલી વિડ્થ રહેશે કે બે ફાઉન્ડેશન મિક્સ જે થશે કમ્પાઉન્ડ છે સ્ટ્રેપ છે બધા અલગ અલગ ટાઈપના એ છે રાફ્ટ ગ્રિલેસ એ બધા ફાઉન્ડેશન નો ટાઈપ છે મિત્રો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જેમ મેં તમને કીધું વેસ્ટ વોટર વોટર એન્જિનિયરિંગ એન્ડ એર પોલ્યુશન એન્જિનિયરિંગ તે બધા ની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ આવે છે મિત્રો ક્વોન્ટિટી સર્વે હવે મિત્રો કોઈ પણ વસ્તુ આપણે એ કર્યું કે આપણું મકાન બનાવવું છે બ્રિજ બનાવવું છે રેલવે નું પ્લેટફોર્મ બનાવવું છે કે રેલની પટરી નાખવી છે કઈ પણ કરવું હોય તો સૌથી પહેલા એ જોવું પડે છે કે એનો ખર્ચ કેટલો થશે એનો બજેટ જે આપણા ફાળામાં આવ્યું છે એ ઓકે છે કે નહીં આપણને બજેટ જોઈએ છે આ કામ કરાવવું છે તો એ બધું કરવાનું કામ છે ક્વોન્ટિટી સર્વે ક્વોન્ટિટી સર્વે જસ્ટ એક પ્રકારનું એસ્ટિમેશન છે એસ્ટિમેટ કરે છે એના પરથી એક ટેન્ટેટિવ અમાઉન્ટ નીકળે છે કે આ પ્રોજેક્ટ છે આની આ સ્પેસિફિકેશન છે આની અંદર તમારો આટલો અમાઉન્ટ જશે એ જનરલી 5 ટુ 10% વેરી કરતું હોય છે મિત્રો એક્ચ્યુઅલી એના પરથી ટાઉન પ્લાનિંગ કોઈ પણ ટાઉનને પ્લાન કરવા માટે જે આખી એન્જિનિયરિંગનું એક સબ્જેક્ટ ભણવામાં આવે છે એને કહેવાય ટાઉન પ્લાનિંગ અર્થક્વેક એન્જિનિયરિંગ શું થયું તો 2003-04 માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યું હતું અર્થક્વેક આવ્યું હતું એના પછી જે આપણે સ્ટ્રક્ચર છે અર્થક્વેક સસ્ટેન સ્ટ્રક્ચર બનવાના ચાલુ થયા તો એના માટે અર્થક્વેક એન્જિનિયરનું એક ચલન ચાલુ થયું અર્થક્વેક એન્જિનિયર સિવિલ એન્જિનિયરનું પાર્ટ છે પણ એની પહેલા એટલું બધું અર્થક્વેકનું નહોતું હવે એના ઉપર ડિઝાઇન આવે છે કે તમે કયા ઝોનમાં છો આર્કિટેક્ટના કયા ઝોનમાં છો કયા ઝોનમાં કઈ કઈ તમારે એ રાખવાની છે એની કન્ડિશન આવે છે આવે છે તો એ બધું અર્થક્વેક એન્જિનિયરિંગમાં આવશે મિત્રો એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા કયા કોઈ પણ તમારું એ છે નેશનલ હાઈવે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે રેલ આવે પોર્ટ આવે હાર્બર આવે એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાર્ટ છે તો બરાબર છે મિત્રો આ હતું આપણું સ્કોપ ઓફ ડિફરન્ટ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ તો આ ઇન્ટ્રોડક્શન પાર્ટ હતું ઇન્ટ્રોડક્શન ટુ સિવિલ એન્જિનિયરિંગ કેમ કે આપણે ચાલુ કરી છે બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ તો આ બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ સિલેબસ ચાલુ કરતા પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જરૂરી છે કે સિવિલ એન્જિનિયરિંગ શું કામ છે શું શું એની અંદર આવે છે તો એ બધું આપણે જોયું મિત્રો આના પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે ચાલુ કરીશું સર્વેઇંગ સર્વેઇંગમાં સૌથી પહેલા આપણે ચાલુ કરીએ હિસ્ટ્રી શું છે એના પછી તમારું રેગ્યુલર જે સિલેબસ છે એ ચાલુ કરીશું ત્યાં સુધી મિત્રો જોતા રહો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.